મજામાં વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગમાં આપણે સ્વાધ્યાય પોથીનો દાખલા નંબર 9 અને 10 જોયેલો હતો, જેમાં દશાંશ પૂર્ણાંકનું રૂપ હતું અને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના હતા. તો હવે ત્યાર પછી આપણે દાખલા નંબર 11 જોઈએ. અગિયારમાં શું આપેલું છે? વિજયની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો. મિશ્ર સંખ્યાનું સ્વરૂપ એટલે આવી રીતે લખો, આને કહેવાય મિશ્ર સંખ્યા, જ્યાં એફ આ પૂર્ણાંક અને આ અપૂર્ણાંક, એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગા આપેલા હોય તો એ બંનેને શું કહેવાય? મિશ્રાંક, મિશ્ર સંખ્યા. તો આવી રીતે આપણે દશાંશ સ્વરૂપમાં આપેલી છે, એટલે પોઈન્ટ હોય તો આપણે જોઈએ તેનો જવાબ કઈ રીતે આવશે. પહેલું આપણું આપેલું છે 3.7. હવે 3.7 તો અહીંયા પહેલા એક ઉદાહરણ જોયું કે આ છે 5.7 દશાંશ, અને આપણે વાંચવું હોય તો 5.7 દશાંશ છેદમાં 10 છે, 7 દશાંશ. તો આને જો પોઈન્ટમાં મારે લખવું હોય, 5 પૂર્ણાંક એટલે 5 પૂરા પછી પૂર્ણાંક પછી પોઈન્ટ આવે, 7 દશાંશ એટલે 0.7, એટલે આનો જવાબ આવશે 5.7. તો એવી જ રીતે આપણે પોઈન્ટમાંથી મિશ્ર સંખ્યાનું સ્વરૂપ આપવાનું છે. તો આ મિશ્ર સંખ્યાનું સ્વરૂપ શું આવશે? અહીં 3 પૂર્ણાંક, તો આપણે સીધું લખી શકીએ 3 પૂર્ણાંક 7 દશાંશ, એટલે કે 7 ના છેદમાં 10. 3 પૂર્ણાંક 7 ના છેદમાં 10. બીજું છે 5.03, તો 5 પોઈન્ટ એટલે 5 પૂર્ણાંક, 0 પછી પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 3 શતાંશ, એટલે 3 ના છેદમાં 100. ત્રીજું છે 9.47, 9 પોઈન્ટ પેલા 9 છે એકમ સંખ્યા, એટલે કે 9 પૂરા છે એટલે 9 પૂર્ણાંક, પોઈન્ટ પછી 4 ને 7 એટલે 4 દશાંશ, 7 શતાંશ. પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 આવે, એટલે લખવાનું 47 ને છેદમાં 100. આ બધા મિશ્ર સંખ્યાનું સ્વરૂપ છે. ચોથું જોઈએ તો 37.6 એટલે કે 37 પૂર્ણાંક, તો આ પૂર્ણાંક બીજે 37.6 એટલે કે દશાંશ, એટલે 6 ના છેદમાં 10, 37 પૂર્ણાંક 6 દશાંશ. પાંચમું જોઈએ 25.02, 25 પૂર્ણાંક, 25.02 એટલે કે 2 શતાંશ ની જગ્યાએ છે, એટલે આપણે લખશું 2 શતાંશ એટલે કે 2 ના છેદમાં 100. તો એવી જ રીતે આપણે દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. તો આપણને મિશ્ર સંખ્યાઓ આપેલી છે, એના ઉપરથી આપણે દશાંશમાં જવાબ લખવાનો છે. એવા દાખલા જોઈએ, દાખલો નંબર 12, એમાં પહેલું છે 3.4 ના છેદમાં 10, 3.4 ના છેદમાં 10, તો 4 ના છેદમાં 10 એટલે 4 દશાંશ. દશાંશ ને કઈ રીતે લખી શકાય? 0.4, 3.0.4 એટલે 3.4. આને તમે બીજી રીતે પણ ગણી શકો. આપણે જે મિશ્ર સંખ્યાનું સ્વરૂપ હોય તો એમાં શું કરવાનું હોય? આને આવી રીતે પણ લખી શકાય, આ છે એને આવી રીતે લખી શકાય. તો આપણે કાલે જોયું કે આવી રીતે મિશ્ર સ્વરૂપની સંખ્યા હોય તો એનો આપણે અંશ અને છેદમાં કઈ રીતે લાવી શકાય? 3.3 ને 4, 34 ના છેદમાં 10, 34 ના છેદમાં 10 એટલે અહીં સીધું 3.4 જવાબ લાવી શકાય. આ બંને રીતે ગણી શકાય. બીજો દાખલો જોઈએ 5.7 ના છેદમાં 100, 7 ના છેદમાં 100 એટલે 0.07, 5.07 એટલે 5.07.
ત્રીજો છે 79 83 100 79 એમ નામ રાખીએ 83 ના છેદમાં 100 એટલે કે 83 87 87 એટલે પોઈન્ટ પછી આ સંખ્યા આવશે 0.83 એટલે આ બેનો સરવાળો કરો તો શું આવશે 79.83 ચોથો જોઈએ 4 + 5 = 15 / 100 4 + 15 / 100 4 × 15 / 100 એટલે 2 શૂન્ય છે એટલે ઉપર લઈ જઈએ 2 સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે 0.15 4 + 0.15 એટલે 4.15 પાંચમો આપેલો છે 1 + 1/10 1 × 1/10 એટલે દશાંશ એટલે 0.1 એટલે જવાબ આવશે 1.1 તો આ જે બીજો દાખલો છે તમારે કયા છે દાખલો 11 નો છઠ્ઠો અને મિશ્ર સંખ્યામાં ફેરવવા એ પછી 12 દાખલાના 5 નું છઠ્ઠો તો આવો છઠ્ઠો કરી લાગી આપણે અહીંયા 15 + 8/10 તો આનો આપણે દશાંશ સ્વરૂપ જોતું હોય તો 15 એમ નામ લખીએ 8/10 એટલે દશાંશ એટલે કે 0.8 આપણો જવાબ આવશે 15.8 આના 6 હતા ઉપરમાં 8 હતા 11માં દાખલાના 8 છે એમાંથી 5 આપણે ગણતરી જોઈ તો 3 તમારે હોમવર્ક દાખલા નંબર 12 આ 6 દાખલા હતા એ 6 છે ને જવાબ મેળવો દાખલા નંબર છે 13 13 નું દાખલો શું કહે છે ચડતા ક્રમમાં ગોઠવો સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 13 ચડતા ક્રમમાં ગોઠવો તો તમે જુઓ તમને આપ્યું છે પહેલું 6.24 10.05 9.11 અને 7.20 તો આપણે સીધા જવાબ લખીશું તમે સ્વાધ્યાય પોથીમાં જોતા જજો તો ચડતો ક્રમ એટલે કે નાની શરૂઆત હોય જે અંક સૌથી નાનો હોય ત્યાંથી શરૂઆત કરીને ક્રમશઃ જે મોટી સંખ્યા હોય એ છેલ્લે આવશે તો સૌથી નાની સંખ્યા કઈ છે તો 6.24 એટલે 6 નો જવાબ આવશે 6.24 પછી એનાથી મોટી તો 7.20 એનાથી મોટી 9.11 સૌથી મોટી છે 10.05 ચાર સંખ્યા ચડતો ક્રમ સૌથી નાની સંખ્યા એનાથી મોટી અને સૌથી મોટી બીજાનો જવાબ 15.24 13.29 12.34 અને 16.11 આ ક્રમમાં તમને આપેલા છે તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌથી નાની રકમ કઈ છે આપણી પાસે તો આપણી પાસે છે 12.34 એટલે આપણે જવાબમાં સૌથી પહેલા ચડતા ક્રમમાં શું લખશું 12.34 બીજી છે 13.29 એનાથી મોટી 15.24 સૌથી મોટી છે 16.11
ત્રીજાનો જવાબ આવશે સૌથી નાની સંખ્યા કઈ થશે બધી 5 પોઈન્ટમાં જ આવેલી છે આમાં ખાસ ધ્યાન રાખો તો સૌથી નાની સંખ્યા થશે 5.03 5.03 એનાથી મોટી થશે 5.23 5.23 પછી આવશે 5.30 અને સૌથી મોટી આવશે 5.32 તો સાવ સેલું છે તમારું મોટી સંખ્યા અને નાની સંખ્યા તમને ખબર હોવી જોઈએ કઈ નાની સંખ્યા બનશે કઈ મોટી સંખ્યા બનશે સૌથી પહેલા પૂર્ણાંક જોવાનું પોઈન્ટ પહેલાની સંખ્યા હોય હંમેશા એ આપણે જોવાની આમાં જો 6 7 9 અને 10 તો પૂર્ણાંક ઉપરથી ખબર પડી જાય આમાં એટલે 12 13 15 અને 16 અહીંયા જો અહીંયા બીજા પ્રશ્નમાં આપણે બધાયના પૂર્ણાંક કેટલા છે 5 5 5 5 તો હવે આ પૂર્ણાંકો સંખ્યા હોય તો આપણે પોઈન્ટ પછીની સંખ્યા જોવાની તો અહીંયા પોઈન્ટ પછી કેટલા છે 0 અહીંયા પોઈન્ટ પછી 2 અહીંયા પોઈન્ટ પછી 3 અહીંયા પોઈન્ટ પછી 3 તો આ 0 એટલે નાની સંખ્યા થઈ પોઈન્ટ પછી આની કરતા નાની પછી આ પોઈન્ટ 2 વાળી છે પછી આ પોઈન્ટ 3 અને 3 આ બંને સરખી છે તો પોઈન્ટ પછી સંખ્યા સરખી હોય તો એના પછી એટલે બીજી સંખ્યા 10 સતાંશના સ્થાને હોય એ સંખ્યા જોવાની પોઈન્ટ પછી આ 3 ને આ 0 તો આ પોઈન્ટ પછી 3 ને આ 2 એટલે કે આ સંખ્યા કરતાં આ સંખ્યા મોટી આવી રીતે આપણે સંખ્યાઓ ધ્યાને લેવાની છે ચોથું છે 11.3 ચોથામાં તમને આપેલું છે 11.43 11.34 11.30 ને 11.40 હવે આ આમાં તમે જો પૂર્ણાંકો બધાય 11 11 જ આવેલા છે તો આપણે પોઈન્ટ પછી જોવાનું તો શું છે 11.30 11.30 આપણા માટે સૌથી નાની બનશે સૌથી પહેલા આવશે 11.30 એની પછી આવશે 0.34 11.34 11.34 પછી નાની સંખ્યા તો કે 11.40 34 કરતા મોટી એટલે સૌથી મોટી સંખ્યા આવશે 11.43 તો આ ચડતો ક્રમ થયો પાંચમાનો જવાબ જોઈએ તો એમાં બધા પૂર્ણાંકો 3 પોઈન્ટમાં જ આપેલા છે તો આપણો જવાબ સૌથી પહેલા શું આવશે પોઈન્ટ પછીની સંખ્યા જોવાની તો પોઈન્ટ પછી 1 0 8 ને 8 એટલે જે પોઈન્ટ પછી 0 છે એટલે કે 3.08 એ આપણા માટે સૌથી નાની સંખ્યા બનશે 3.08 પછી 3.18 એની મોટી સંખ્યા છે 3.80 અને સૌથી મોટી આવશે 3.81 તો આ આપણો ચડતો ક્રમ થયો પાંચ દાખલા હતા ચડતા ક્રમમાં ગોઠવે પાંચે પાંચ આપણે પૂરા આ હતો દાખલા નંબર 2 આની પછી જોઈએ હવે ઉતરતો ક્રમ આપેલો છે તો હવે ઉતરતા ક્રમમાં ગોઠવીશું પૂર્ણાંકો અને પોઈન્ટ પછીની સંખ્યા ખાસ ધ્યાને રાખો જો પૂર્ણાંક સરખા ન હોય તો સાવ સરળ જ છે અને જો બધા પૂર્ણાંક સરખા આપેલા હોય તો પોઈન્ટ પછીની સંખ્યા જોવાની તો પણ એ પણ સરળ જ બની રહેશે હવે આવશે દાખલા નંબર 14 ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો તો એમાં આમાં શું આવશે સૌથી પહેલા મોટી સંખ્યા આવશે પછી એનેથી નાની એનેથી નાની એનેથી નાની સૌથી નાની એટલે કે ઉતરતો ક્રમ થયો ચડતા ક્રમમાં શું હતું સૌથી નાની સંખ્યા પહેલા આવશે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે આવશે ત્યારે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા સૌ પ્રથમ આવે અને એના પછી નાની 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 અને સૌથી નાની સંખ્યા છેલ્લે તો આપણે હવે સૌથી મોટી સંખ્યા ગોતવાની છે પહેલું આપેલું છે 8.31 12.21 10.52 11.44 તો સૌથી મોટી સંખ્યા કઈ થશે તો આપણા માટે થશે 12.21 12.21 એના પછી આવશે 11.44 એના પછી જવાબ આપવા આવશે 10.52 અને એના પછી આવશે 8.31 આ સૌથી મોટી સંખ્યા ઉતરતો ક્રમ છે પછી એના પછી એના કરતા નાની એનાથી નાની અને સૌથી નાની બીજાનો જવાબ જોઈએ તો 19.81 17.93 18.81 ને 16.61 સૌથી મોટી સંખ્યા આપી 19.81 એનાથી
નાની સંખ્યા તો 18 ને 81 18.81 થી નાની સંખ્યા 17.93 અને સૌથી નાની કઈ આપેલી છે 16.61 તો આ ઉતરતો ક્રમ થયો ત્રીજો છે 0.13 0.31 0.32 અને 0.23 બધા જ પૂર્ણાંકમાં શૂન્ય શૂન્ય આપેલું છે એટલે આપણે પોઈન્ટ પછીની સંખ્યા જોવાની તો પોઈન્ટ પછી જો 0.13 0.31 0.32 ને 0.23 એટલે કે જે સૌથી મોટી કઈ થશે આપણા માટે 0.32 એનાથી નાની તો 0.31 0.31 થી નાની 0.23 અને સૌથી નાની આવશે 0.13 ચોથાનો જવાબ જોઈએ તો સૌથી મોટી થશે 5.92 ત્યારબાદ આવશે 5.91 પછી કઈ છે 5.29 ને 5.19 એટલે 5.29 આવશે અને સૌથી નાની 5.19 પાંચમાં છેલ્લો 4.22 4.32 4.12 અને 4.02 સૌથી મોટી સંખ્યા આપણા માટે થશે 4 બધા પૂર્ણાંક 4 જ આપેલા છે તો પોઈન્ટ પછી 32 મોટા છે 4.32 આપણા માટે સૌથી મોટી સંખ્યા બનશે 4.32 બીજી એનાથી નાની બનશે 4.22 4.22 પછી આવશે આપણી 4.12 અને છેલ્લે આવશે 4.02 તો આપણો ઉતરતો ક્રમ થયો તો હોમવર્કમાં તમારે આપણે કીધું એમ કે જે આ દશાંશ સંખ્યાઓ આપેલી છે આને મિશ્ર સંખ્યામાં ફેરવવાની એટલે કે આવું સ્વરૂપ આવવું જોઈએ 1 2 ના 5 એટલે આ કેવી રહી મિશ્ર સંખ્યા તમને જે દશાંશમાં આપેલી છે એટલે આપણે પોઈન્ટ કાઢવાના આપણે જે આજે ગણતરી કરી આ ભાગમાં એવી જ રીતે આના જવાબ તમારે જાતે લખવાના